સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 10 વે ઓપ્ટિક્સ ની અંદર આપણા એક્સરસાઇઝ ના નેક્સ્ટ સમ ની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચર માં આપણે લોકોએ એક્સરસાઇઝ ના 10.1 થી 10.5 લગી ના સમ કમ્પ્લીટ કર્યા હતા, બરાબર? તો ચલો નેક્સ્ટ સમ તમે જુઓ, એક્સરસાઇઝ નંબર 10.6. એક્સરસાઇઝ નંબર 10.6, ચલો એમાં ક્વેશ્ચન રીડ કરવો જોઈએ. તમને એમાં બે વેવલેન્થ આપેલી છે. હવે ઓબ્વિયસલી બે વેવલેન્થ હોય તો અહીંયા બે વેવ્સ હોય, અને બે વેવ્સ હોય તો આ કયો ફિનોમિના થાય, યાદ કરો, ઇન્ટરફરન્સ થાય. તો અહીંયા તમે ઇન્ટરફરન્સની વાત કરેલી છે. તમને ફર્સ્ટ વેવની વેવલેન્થ આપેલી છે, જોવો જોઈએ, લેમડા ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 650 નેનોમીટર. લેમડા ઓફ 2 તમને આપી છે 520 નેનોમીટર. રેડી? અને તમને સ્લિટ, બંને સ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે 2 મિલીમીટર. એટલે કેટલું થશે? 2 × 10⁻³ - 3 મીટર. અને તમને સ્ક્રીનથી ડિસ્ટન્સ આપેલું છે, જોવો જોઈએ, કેપિટલ ડી. સ્ક્રીન ડિસ્ટન્સ આપેલું છે કેપિટલ ડી 120 સેન્ટીમીટર. એટલે કેટલું થશે ભાઈ? 1.0, જોવો જોઈએ, 1.2. અને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે કેટલા થશે? 1.2 મીટર. ઓકે, તમારે પહેલા શું ફાઇન કરવાનું છે, ધ્યાન આપજો ભાઈ. તમારે બે વસ્તુ ફાઇન કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફાઇન કરવાનું છે થર્ડ બ્રાઇટ ફ્રિન્જનું સેન્ટ્રલ મેક્સિમમથી તમારે ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે, સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જથી. તમે ક્લિયર લખી જ આપું છું. આ જ ઇક્વેશન આપણે લોકોએ એક્ઝામ્પલમાં અને લાસ્ટ લેક્ચરમાં પણ યુઝ કરેલું જ છે, તમને આવડે જ છે, બરાબર? ડિસ્ટન્સ ઓફ થર્ડ બ્રાઇટ ફ્રિન્જ, ડિસ્ટન્સ ઓફ થર્ડ બ્રાઇટ ફ્રિન્જ ફ્રોમ સેન્ટ્રલ ફ્રિન્જ ઇઝ ગિવન એઝ. ચલો આપણે કોઈ પણ ફ્રિન્જના ડિસ્ટન્સને આપણે બીટા કહેતા, યાદ છે? તો તમે એને બીટા બી કહી શકો, એક્સ ઓફ 3 પણ કહી શકો. બીટા ઓફ 3 એટલે 3 મતલબ શું બતાવે છે? આપણે લોકો થર્ડ ફ્રિન્જ નું ડિસ્ટન્સ ફાઇન કરી છે. કઈ ફ્રિન્જ ભાઈ? બ્રાઇટ ફ્રિન્જ, યાદ રાખજો. સારું, ચલો તેનું ઇક્વેશન શું યાદ છે? એન ઇન્ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આનો યુઝ આપણે એની પહેલા પણ લાસ્ટ લેક્ચરમાં કરેલો છે. લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી શું છે? ફ્રિન્જ નું ડિસ્ટન્સ છે. અને એન શું છે? એનો એન્થ ઓર્ડર છે, બરાબર છે? સો બીટા ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ 3 ઇઝ ઇક્વલ, ચલો ખાલી વેલ્યુ તમારે પુટ કરવાની છે. કેટલામી ફ્રિન્જ છે? થર્ડ ફ્રિન્જ છે, ત્યાં શું મૂકશો તમે? 3. સારું, હવે ધ્યાન આપજો ભાઈ, તમને આ પર્ટિક્યુલર ક્વેશ્ચન જે રીડ કરી લેજો. ક્લિયર કીધેલું છે કે આ ડિસ્ટન્સ તમારે 650 નેનોમીટર વેવલેન્થ માટે ફાઇન કરવાની છે. 650 વેવલેન્થ કોની છે? લેમડા 1. ભાઈ હું ક્લિયર લખી આપું છું, લેમડા 1. ને અહીંયા પણ હું તમને લખી જ આપું છું, બરાબર? ફોર રેડી 650 નેનોમીટર વેવલેન્થ. એટલે એમનો સમજતા કે ભાઈ આ કેમ ડાયરેક્ટલી 650 લીધું, સમજાય? 520 કેમ નહીં? તો તમે 650 માટે જ ક્વેશ્ચનમાં ક્લેરિફિકેશન કરેલું છે. સારું, ચાલો તો કેટલા આવશે બોલો? નેનોમીટરમાં 650 નેનો એટલે શું થશે? 10⁻²⁹. સારું, કેપિટલ ડી કેટલા થશે? જોવો જોઈએ, 1.2 મીટર. મીટરમાં પુટ કરવાના છે, ધ્યાન રાખજો ભાઈ. સ્મોલ ડી કેટલું થશે? 2 mm, એટલે 2 × 10⁻³. તો બીટા ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ એલટીમાં ટ્રાય કરો, જે શું થશે? 3 × 650 × 1.2 / 2. ઓકે, તમને મળશે 1170. જોઈ લો આન્સર, 1170. ચલો પાવર જોવો જોઈએ, -3 ઉપર જશે, પ્લસ થઈ જશે -9 + 3, તો છે 10⁻³ મીટર. રેડી છે? ઓકે, જો તમારા બુકમાં સર, ઓકે, એમએમમાં જ છે, આપણે એમએમમાં લઈ જાય, બરાબર જ છે સર. એમાં એમએમમાં માંગ્યું છે, આપણે એમએમમાં લઈ જાય. એમએમ માટે શું કરશો? 3 ડિજિટ હજી કટ કરશો, 1 2 3. તમને મળશે એક્ઝેક્ટલી 1.17 × 10⁻³ મીટર. તો ડિસ્ટન્સ ઓફ થર્ડ ફ્રિન્જ
फ्रॉम सेंट्रल फ्रिंज विल बी 1.17 10^3 माइनस 3 શું થાય બોલો જે મિલીમીટર થઈ જાય ચલો આવી ગયો તમારો આન્સર ઓકે હજી એક વસ્તુ માંગી રીડ કરો જોઈ ચલો હવે ખાસ ધ્યાન રાખજો આ તમને એમસીક્યુ માં પણ કામ આવશે સેકન્ડ શું માંગી છે જોવો જોઈ કે આ બે જે વેવલેન્થ છે બંને વેવ અલગ અલગ વેવલેન્થ ના બરાબર છે ઈ તમારે કોઈ ફાઇન શું કરવાનું છે ભાઈ એકબીજા ઉપર યસ કોઇન્સાઇડ થાય છે કોઇન્સાઇડ મતલબ સેમ ડિસ્ટન્સ ઉપર જ ભેગા થાય છે બરાબર છે તો તમારે એના માટે મિનિમમ ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે સાંભળો ગમે તે ડિસ્ટન્સ હોય મિનિમમ ડિસ્ટન્સ એના માટે ફાઇન કરવાનું છે કે જ્યારે શું થાય બંનેની બ્રાઇટ ફ્રિન્જ યાદ રાખજો એકબીજા ઉપર કોઇન્સાઇડ થાય કોઇન્સાઇડ થવું મતલબ એકબીજા ઉપર ભેગી થાય બરાબર અહીંયા કોઈ તમને ક્લિયર લખી જ આપું છું સપોઝ ક્લિયર આપણે લખીને જોઈ લેજો ભાઈ બુકમાં આપ્યું છે એ જ વર્ડનો યુઝ કરીને સપોઝ એન વન ઓર્ડર ઓફ બ્રાઇટ ફ્રિન્જ આપણે ગેસ તો લઈએ બરાબર ને સપોઝ એન વન ઓર્ડર ઓફ બ્રાઇટ ફ્રિન્જ ઓફ ઓફ લેમડા વન વિલ કોઇન્સાઇડ will coincide with n tooth order of અહીંયા પણ તમને બ્રાઇટ જ કીધું છે બરાબર છે બ્રાઇટ ફ્રિન્જ n tooth order of બ્રાઇટ ફ્રિન્જ ઓફ લેમડા ટુ આ બુકમાં જે લખ્યો છે ક્વેશ્ચનની મેં વર્ડ ટુ તમે લખી આપો બરાબર છે એક્ઝામમાં તમારે આવું લખવાનું તો ચલો ભાઈ એનો મતલબ કે બે કોઇન્સાઇડ થાય છે હવે કોઇન્સાઇડ થાય નો મતલબ એના સેન્ટર થી ડિસ્ટન્સ કેવા હોય સેમ હોય બરાબર પેલા તમારે લેમડા વન લેવાની બરાબર છે એની તમને કોઈ ચલો ડિસ્ટન્સ મળ્યું 5 સેમી તો લેમડા ટુ ઉપર પણ તમને એવું જ 5 સેમી મળે કે બેની બ્રાઇટ ફ્રિન્જ સુધી એકબીજા ઉપર કોઇન્સાઇડ થાય ની તમારી મિનિમમ ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે બરાબર ચલો તો કોઇન્સાઇડ ક્યારે થાય મારો ભાઈ સિમ્પલ વાત છે જ્યારે ફર્સ્ટ વેવલેન્થનું સેન્ટ્રલ વેવલેન્થથી ડિસ્ટન્સ અને સેકન્ડ વેવલેન્થનું જે ડિસ્ટન્સ છે ત્યાંથી સેન્ટર થી બે સેમ થાય તો ચલો તમારી સામે ઇક્વેશન છે શું લખશો બોલો તો એન વન ઇન્ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી બંને કેસમાં આપણે સિસ્ટમ તો સેમ જ રાખવાની છે એટલે સ્મોલ ડી કેપિટલ ડી બધું તો સેમ જ રહેશે ઇઝ ઇક્વલ ટુ એન ટુ ઇન્ટુ લેમડા ટુ કેપિટલ ડી બાય સ્મોલ ડી ચેક કરી લો તો લેમડા કેપિટલ ડી સ્મોલ ડી કટ થઈ જશે તમને શું મળશે ભાઈ ઓનલી એન વન લેમડા વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ લેમડા ટુ રેડી છે જો જોઈએ તો લેમડા વન બાય લેમડા ટુ દેખાય ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો એન ટુ વન બાય એન વન થાય તો એન ટુ બાય એન વન ઇઝ ઇક્વલ ટુ તો લેમડા વન તમારી સામે જ છે કેટલા છે 650 એન ટુ બાય એન વન ઇઝ ઇક્વલ ટુ લેમડા વન બાય લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ 650 અપોન લેમડા ટુ કેટલા છે 520 ચલો 00 કટ થઈ જશે શું થશે ચલો તમે 13 ના ટેબલ થી કટ કરો 13 5 65 13 4 52 ફાઇનલી તમને મળશે એન ટુ અપોન એન વન ઇઝ ઇક્વલ ટુ 5/4 ચલો આને આપણે હાઈલાઇટ કરી લઈએ હવે ધ્યાન આપજો ખાસ તમને શું કીધું છે ભાઈ ક્લેરિફિકેશનમાં કે તમારી મિનિમમ ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે બરાબર છે ફોર મિનિમમ ડિસ્ટન્સ એન વન ઇઝ ઇક્વલ ટુ શું થાય સામસામે કમ્પેર કરવાના છે ભાઈ એન વન ને હું 4 લઈ શકું શાંતિથી વિચારી લો તો એન ટુ કેટલામું થાય એન ટુ ઇઝ ઇક્વલ ટુ 5 થાય જોઈ લો મિનિમમ કીધું છે એટલે તમને એવો એક ક્વેશ્ચન થાય સાહેબ અહીંયા હું 10/8 લઉં તો 10/8 તો ચાલે ને ભાઈ 10/8 મતલબ શું થાય ખબર છે કે એકની 10th અને બીજાની 8th છે એ સેમ ડિસ્ટન્સ ઉપર કોઇન્સાઇડ થતી હોય સમજાય આપણને તો કયું ડિસ્ટન્સ લેવાનું છે 10th ને 8th તો બહુ દૂર પડી આપણે મિનિમમ ડિસ્ટન્સ લેવાનું છે પહેલામાં પહેલાં કઈ બે ફ્રિન્જીસ છે જે એકબીજાને કોઇન્સાઇડ થાય છે તો કે ફર્સ્ટ વેવલેન્થની 4th ફ્રિન્જ ને સેકન્ડની 5th ફ્રિન્જ સમજાય પછી બીજી વખત પૂછે તો શું આવે 10/8 આવે ડબલ કરી નાખો 10/8 પણ 10/8 તો દૂર પડી જાય ને આપણે તો મિનિમમ ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે
एकदम लॉजिकल काम। चलो एन वन इज इक्वल टू फोर, एन टू इज इक्वल टू फाइव मिली गया, बस पती हो तुम्हारे शू फाइन करवा है मिनिमम डिस्टन्स। तो ये मिनिमम डिस्टन्स फाइन करवा तुम्हारी पास बे रस्ता है, जो रेडी तमे कहीं यस बीटा वन इज इक्वल टू बीटा टू है भाई, बीटा वन फाइन करो बीटा टू फाइन करो, नो प्रॉब्लम बधु एक साथ जी लेजो। बीटा वन इज इक्वल टू एन वन, जो तुम बीटा वन फाइन करता हो ध्यान आपजो तो तुम्हारे लेमड़ा वन यूज करवानो, लेमड़ा कैपिटल डी बाय स्मॉल डी बराबर जे। चलो शू साथ आप चेक कर तो बीटा वन इज इक्वल, चलो एन वन के मैं अपने जस्ट फोर मे सारू, लेमड़ा वन के सिक्स बाय जीरो इंटू टेन एस टू माइनस नाइन, ओके कैपिटल डी के जो कैपिटल डी 120 सेमी 1.2 मीटर अपॉन स्मॉल डी, चलो स्मॉल डी के मैं 2 इंटू टेन एस टू माइनस 3 मीटर रेडी। तो बीटा वन को डिस्टन्स है भाई ब्राइट फ्रिंज नु, बट को फर्स्ट वेवलेंथ मे जो लेमड़ा वन मे, चलो ट्राई करो फटाफट 4 इंटू सिक्स बाय जीरो इंटू 1.2 डिवाइड बाय टू तमने मळशे 1560 जी लेजो आंसर 1560। चलो पावर केटला थशे माइनस 350 એટલે प्लस 3 10 टू माइनस 6 मीटर। तो बीटा वन इज इक्वल टू, चलो त्रण पावर कट करो એટલે मिलीमीटर थी जाए, टेन एस टू माइनस 3 वधे ने करो जी 1 2 3 1.56 मिलीमीटर रेडी जे। आ रीत आंसर के आ बने फ्रिंज है भाई बीटा वन इज इक्वल टू बीटा टू छो, एनो मतलब बने फ्रिंज 1.56 मिलीमीटर पर भेगी थे सौ पेला, पीछे आग जाता पड़े एवं बने कि कोई फ्रिंजीस मती हुई कोई साइज थी हो फर्स्ट अँ थे तो आप क्रॉस वेरीफाई करव तो आप कर ले। चलो आपने खबर है कि बे आंसर सेम आवशे तो आवाज जो बीटा टू इज इक्वल टू एन टू लेमड़ा टू कैपिटल डी अपॉन स्मोल डी, जो तुम एन टू लेता हो तो शू ले पड़े त्या लेमड़ा टू लेव पड़े बराबर है, ओके चलो शू था बोलो। तो एन टू के मैं आपने जस्ट 5 ओके, लेमड़ा टू के जो जी 520 नैनोमीटर शू था 520 टू टेन एस टू माइनस 9, चलो भाई कैपिटल डी के जो 1.2 ओके जे ओके okay, चलो स्मॉल डी के स्मॉल डी 2 मिलीमीटर 2 इंटू टेन एस टू माइनस 3 तो बीटा टू इज इक्वल टू जो बीटा टू इज इक्वल टू शू था 5 इंटू 520 इंटू 1.2 डिवाइड बाय 2 तब मैं जो अगेन 1560 एक्जेक्टली मैं चेक कर लियो 1560 एक्जेक्टली टेन एस टू माइनस 3 पर जाए सुधी प्लस माइनस 9 प्लस 3 माइनस 6 मीटर तो बीटा टू इज इक्वल टू 1.56 शू आवशे बोलो मिलीमीटर। जुओ जी हवे तमने आखो आईडिया आवी जशे के आ शू कहवा मांगतो हतो, समझाय के सेंटर थी फर्स्ट फ्रिंज 1.56 मिलीमीटर पर होय अने ओलानी पण जे फ्रिंज छे 1.56 पर मळे एटले बे सुधी कोइनसाइड थाय रेडी छे। चलो हवे आपणे वात करी नेक्स्ट टर्म एटले के 10.7 ની, ઓકે ચલો ભાઈ નેક્સ્ટ તમે જોવો એક્સરસાઇઝ 10.7 એમાં તમને બે સ્લિટની વાત કરેલી છે, ઇન્ટરફરન્સ જ હોય, હવે ખાસ ધ્યાન આપજો તમને સ્ક્રીન ડિસ્ટન્સ આપ્યું છે જેને આપણે કહી દીધી કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઓકે। ચલો હવે ધ્યાન આપજો ભાઈ તમને એની એન્ગ્યુલર ફ્રિજ વી થાય છે, એન્ગ્યુલર ફ્રિજ વી તો આપણે કરાવેલું જ છે બરાબર, એન્ગ્યુલર ફ્રિજ વી થાય છે थीटा वन इज इक्वल टू रीड करो भाई रीड करो 0.2 डिग्री रेडी, और तमने वेवलेंथ आपेली है लेमड़ा वन इज इक्वल टू 600 नैनोमीटर ओके जे। चलो हवे ध्यान आपजो भाई आ तमे एपार्टस छे अने तमे वोटर में नाखो जो वोटर में तो ओब्विस्ली एनी फ्रिंज भी चेन्ज थी जाए समझाए, तो तमारे ई वोटर में तमे नाखो એટલે થીટા ઓફ વોટર તમારે ફાઇન કરવાની છે, એની જે ન્યૂ ફ્રિંજ વિથ મળે એ તમારે ફાઇન કરવાની છે, અને વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે તમને ખબર જ છે તમને આપેલો છે 4/3 બરાબર છે ને ભાઈ। સારું ચલો ફ્રિંજ વિથનું ઇક્વેશન તમને આવડવું જોઈએ, આપણે બે કેસ અલગ જ જમ નાખી બરાબર, વેન
તમારો એપાર્ટસ છે એટલે કે તમારો ઇન્સ્ટ્રુમેન્ટ છે એર માં હોય બરાબર ત્યારે એની ફ્રિન્જ વિડ્થ શું થાય જોવો જોઈએ તો કઈ ફ્રિન્જ વિડ્થ છે ધ્યાન આપજો એન્ગ્યુલર છો એન્ગ્યુલર ફ્રિન્જ વિડ્થ એને આપણે કહેશું ભાઈ થીટા 1 ઇઝ ઇક્વલ શું થશે યાદ કરો લેમડા બાય ડી આનું પ્રૂફ મેં તમને કરાવેલું છે ચેક કરી લેજો લેમડા 1 બાય ડી રેડી છે ઓકે ડી તો શું છે બંને સ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ એ તો કઈ બદલે નહીં સમજાય ચલો હવે નેક્સ્ટ નું લખું બોલો જઈ વેન વેન એપાર્ટસ ઇઝ ઇન વોટર હવે એ જ એપાર્ટસ ને તમે વોટરમાં લઈ જાઓ એટલે શું થાય ભાઈ ફ્રિન્જ વિડ્થ છે નહીં ચેન્જ થઈ જાય બરાબર હવે શું લખશો બોલો એન્ગ્યુલર ફ્રિન્જ વિડ્થ જે તમારે ફાઇન કરવાની છે ભાઈ થીટા 2 ઇઝ ઇક્વલ શું થશે લેમડા 2 ઓબ્વિયસલી લેમડા પર ચેન્જ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જે તમારે ફાઇન કરવાની રેડી ને ભાઈ થીટા 2 ઓર થીટા ઓફ ડબલ્યુ મીન્સ થીટા ઓફ વોટર ઓકે ચલો શું કરશો ધ્યાન આપજો સિમ્પલ વાત છે હું સૌથી પહેલાં તો શું કરીશ આનો રેશિયો લઈ લઈશ ધ્યાન આપજો થીટા 2 બાય થીટા 1 થીટા 2 બાય થીટા 1 શું થાય બોલો લેમડા 2 બાય લેમડા લેમડા 2 બાય ડી અપોન લેમડા 1 બાય ડી ચલો શું થશે બોલો ડી ડીકટ થઈ જશે ને લેમડા 2 બાય લેમડા 1 બરાબર છે ચેક કરી લ્યો લેમડા 2 બાય લેમડા 1 ઓકે ચલો વેવલેન્થ તમારી પાસે લેમડા 1 છે બરાબર છે લેમડા 2 નથી જોવો જોઈએ એના માટે આપણે થોડાક આગળ વધી આને આપણે ઇક્વેશન નંબર આપી દઈ 1 રેડી છે ઓકે ચલો હવે તમે થોડું હાઇલાઇટ કરવું છું જૂનું યાદ કરો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય સી બાય લેમડા 1 સી કેમ લીધો છે ખ્યાલ આવે ભાઈ જ્યારે આ એરમાં હોય ત્યારે વેવલેન્થ કેટલી હોય લેમડા 1 હોય જો લખ્યું છે એર અને આ જ વસ્તુ જે વેક્યુમ વેક્યુમ તો ન કહેવાય સોરી પણ વોટર વોટરમાં આવી જાય તો આપણે શું વાત કરી ફ્રિકવન્સી કોઈ બી ચેન્જ ન થાય યાદ રાખજો બરાબર પહેલા સ્તંભમાં બટ એની વેલોસિટી ચેન્જ થઈ જશે હવે સી નો લખાય શું લખાય વી અપોન લેમડા 2 આ રીતે રેડી છે ભાઈ તો તમે સી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો બોલો જઈ એફ લેમડા 1 એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો એફ લેમડા 2 ઓકે જે ચલો હવે મારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં જવું હોય તો શું કરાય આ તમને આવડતું હોય તો તમારે લખવાની જરૂર છે આ રીતે સમજાય આ તો મેં તમને રેફરન્સ માટે આપ્યું છે ભાઈ રેફરન્સ માટે રહી ગઈ તમે જૂનું યાદ કરાવવા સારું ચલો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ઇક્વેશન શું થાય યાદ કરો ચેપ્ટર નંબર 9 એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી ઓકે ચલો શું થશે બોલો સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા 1 થાય વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા 2 એફ એફ કટ થઈ જાય શું મળે લેમડા 1 બાય લેમડા 2 યાદ રાખજો આ જે થઈ ગયું હજી તમારે બીજો રસ્તો પસંદ કરવો હોય બીજો રસ્તો બરાબર છે તો તમને બીજો રસ્તો આપી દઉં ચલો ઓર બસ તમને જેમાં મજા આવે ઓર રાણે પાસે બોક્સ આપી દઈ યાદ કરો ભાઈ વી ઓલરેડી નો એન ઇઝ રેસિપ્રોકલ ઓફ લેમડા ચેપ્ટર નંબર 9 રે ઓફ ટી કે વેવલેન્થ અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બે કેવા એકબીજાના રેસિપ્રોકલ છે સમજાય તો હું એન 2 બાય એન 1 લખું તો શું થાય રેસિપ્રોકલ એટલે લેમડા 1 બાય આપણે ઊંધું કરી જેથી આપણને વેલ્યુ પુટ કરવામાં કમ્ફર્ટેબલ રહે સમજાય આપણું એક સ્ટેપ બચી જાય ચલો સાંભળજો હા આપણે શું લખશું બોલો એન 1 બાય એન 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય યાદ કરો લેમડા 2 બાય લેમડા 1 થાય વિચારી લો આપણે કાંઈ ઉતાવ નથી લેમડા 2 બાય લેમડા 1 થાય જોયું હવે હું આ લેમડા 2 બાય લેમડા 1 છે એમાં વેલ્યુ પુટ કરી શકું કે નહીં તો મને શું મળે બોલો જોઈએ થીટા 2 ઇઝ અપોન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ સો થીટા 2 અપોન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2 બાય લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ એન 1 બાય એન 2 ચેક કરી લો બરાબર છે સો થીટા 2 બાય થીટા 1 ઇઝ ચલો એન 1 એટલે શું થાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર થાય બધું તમારી સામે તૈયાર છે જો પહેલાંના આપણે એર કીધું છે એન 2 એટલે શું થાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર થાય
थीटा टू बाय थीटा वन, चलो एर नो रिफ्रेक्टिव इंडेक्स कितनो होय 1 होय, ना वोटर माटे તમે કેટલો આપો છે 4 બાય 3 જોવો જોઈએ 4 બાય, ચલો ડિનોમિનેટર ડિનોમિનેટર ઉપર જશે શું આવશે 3 બાય 4, તો થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 3 બાય 4 મલ્ટીપ્લાય બાય થીટા 1, થીટા 1 સામે જશે તો થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 3 બાય 4, ઓકે ચલો થીટા 1 કેટલું છે જોવો જોઈએ 0.2 ડિગ્રી, 0.2 ડિગ્રી, તો થીટા 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે 3 ટુ ધ 6 0.6 ડિગ્રી બાય 4, તમને એક્ઝેક્ટલી મળશે 0.15 ડિગ્રી, ચેક કરી લો ભાઈ આન્સર આવે છે 0.15 ડિગ્રી આવી જશે, જોઈવાની શિફ્ટ શું થઈ ગઈ ચેન્જ થઈ ગઈ. બીજું તમને ખાસ એડવાઇસ આપી દઉં, આ ડાયરેક્ટ શોર્ટકટ તમે યાદ રાખો તો તમને જીઈટમાં કામ આવે, અને આ શોર્ટકટ તમારે ચેક કરવું હોય તો કરી લેજો, મેં તમને રે ઓપ્ટિકમાં લખાવી દીધું, યાદ કરો કે એન છે, મેં તમને શું એડવાઇસ આપી હતી એન યાદ કરો કે એન છે એ બધા કરતા રેસિપ્રોકલમાં ચાલે, બધા કરતા એટલે કોના કરતા, લેમડા સાથે, એંગલ સાથે, વેલોસિટી સાથે, બધા કરતા રેસિપ્રોકલમાં ચાલે, એ તો યાદ રાખો છો ચાલે, તો મેં બરાબર છે, શોર્ટકટ તમારી પાસે હોય તો ડાયરેક્ટ આ રીતે તમે એનો એમસીક્યુનો આન્સર આપી શકો છો ફટાફટ, બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ સમની વાત કરીએ, એટલે કે 10.10. ચલો ભાઈ નેક્સ્ટ સમ જોવો જોઈએ, એક્સરસાઇઝ નંબર 10.10, એમાં તમને ખાસ ધ્યાન આપજો, એપર્ચર લખ્યું છે ડિફ્રેક્શન માટે, વાંચો, એટલે ખરેખર એપર્ચર એટલે શું આપ્યું છે તમને કહી દઉં, એને સ્લિટ વિથ આપેલી છે, સ્લિટની વિથ છે એને એપર્ચર કીધું છે, યાદ રાખજો, એ તમને 4 mm આપેલા છે, અને સ્લિટની વિથને આપણે શું કહી દઈએ, એ કહી દઈએ ને ભાઈ, એ એ ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻³⁴ મીટર, ઓકે છે. ચલો તમારે શું ફાઇન કરવા છે, ઓકે એક મિનિટ, હજી તમને લેમડા આપ્યું છે 400 નેનોમીટર, જોવો જોઈએ, તો 400 × 10⁻⁹ મીટર, તમારે શું ફાઇન કરવા છે ભાઈ, કે આજે રે ઓપ્ટિક છે નું એપ્રોક્સિમેશન, એક્ઝેક્ટ સમ, એક્ઝેક્ટ સમ આપણે લોકોએ જોવો જોઈએ બુકમાં, આ એક્ઝેક્ટ સમ તમે લાસ્ટ એક્ઝામ્પલમાં મેં તમે કરાવ્યો હતો, બરાબર, એવો સમ છે, જોઈ લેજો, એટલે કે આગળ તમારી પાસે કરેલો છે, શું લઈ કીધું આપણે યાદ છે, મેક્સિમમ ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન કરવાનું, ઇક્વેશન તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, તમારે યાદ જ રાખવાનું છે, મેક્સિમમ ચેનલ ડિસ્ટન્સ યાદ છે, ફોર વેલિડેશન ઓફ, ઓર યુ કેન સે એપ્રોક્સિમેશન ઓફ રિઓપ્ટિક, આ ડિસ્ટન્સ સુધી જે રિઓપ્ટિક છે એ એપ્લાય થાય પછી નહીં થાય, આ એવું કહેવા માંગે, જેને આપણે કહેતા હતા ફ્રેનલ ડિસ્ટન્સ, ઝેડ ઓફ એફ, એનું ઇક્વેશન હતું f² / λ, જો ખાલી વેલ્યુ પુટ કરો લાન્સર, ચલો એ કેટલો છે જોવો જોઈએ, 4 × 10⁻³ - 3, 4 × 10⁻³ હોલ સ્ક્વેર અપોન લેમડા કેટલું છે જોવો જોઈએ, 400 નેનોમીટર, એટલે શું થશે બોલો, 400 × 10⁻⁹, ઓકે ચલો સ્કેર કરો એટલે શું થશે, 4 raised to 16, 3 × 6 - 6, આ પાવર આપી દો બાજુમાં શું થશે, 4 × 2 આપી દો 10⁻⁷, ઓકે 4 × 4 = 16, −7 ઉપર એટલે પ્લસ થઈએ 7 - 6 = 1, 10⁻⁹ આવી ગયો આન્સર, કે ભાઈ 40 મીટર સુધી એપ્રોક્સિમેશન એનું કામ કરશે, ક્યારે, જ્યારે આટલી વેવલેન્થ અને આટલી સ્લિટની વિડ્થ હોય તો, રેડી, ઓકે તો ચલો ભાઈ અહીંયા સુધી જે આપણું આ ચેપ્ટર જે આપણે પૂરું થાય છે, બરાબર, આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ તમે મને ઇન્ફોર્મ કરજો, બરાબર, સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.